આપણા ઉપર જે કોઈ માણસ વિશ્વાસ કરે ને એનો વિશ્વાસ કોઈ દી આ જગતની અંદર તોડાય નહીં. કારણ કે વિશ્વાસ એક એવી વસ્તુ છે, કાચની જેમ તૂટ્યા પછી કોઈ દિવસ સંધાતો નથી. અને વિશ્વાસ એકવાર તૂટ્યો ત્યાર પછી કોઈ દી એના ઉપર વિશ્વાસ આવતો નથી. એકવાર આવા એક જંગલની અંદર એક રબારી ભરવાડ બકરા ચરાવવાને માટે નીકળ્યા. બકરા ચરાવતા ચરાવતા રબારીએ ઘોર જંગલની અંદર જઈ ચડ્યો. એવામાં ઘણું મોડું થઈ ગયું, અંધારી રાત થઈ ગઈ, બકરા હાલતા થઈ ગયા, પણ એમાં એક બકરી બાકી રહી ગઈ. હવે આ બકરી વિચાર કરે કે હવે મારું ઘર તો સેટું પડી ગયું છે, અંધારું થઈ ગયું છે, હવે હું જો જંગલની અંદર હાલતી થાય તો મને કોક શિકારી મારી નાખશે, કા કોઈ એવા પશુ મને મારી નાખશે. પછી ઘણો વિચાર કર્યો કે હવે કરવું શું, માણસે જીવવું હોય ને તો ઘણા ધમપસાડા કરતા હોય છે, એમ આ એક બકરી પણ ધમપસાડા કરવા લાગી. આમ તેમ દોડતા દોડતા એક સિંહનું પગલું ભાળી ગઈ. બકરીએ મનની અંદર ગાંઠ વાળી લીધી કે હવે મારે શું કરવું એ મેને વિચાર કરી લીધો. એટલે આ સિંહના પગલા પાસે બેહી ગઈ. જેમ જેમ રાત વીતવા લાગી એમ પશુ ત્યાં આવતા ગયા. પેલા શિયાળ આવ્યું, બકરી ઉપર ત્રાપ મારી. એટલે બકરીએ કીધું કે એ ઉભું રે. શિયાળને થઈ ગયું કે આ બકરી જાત બકરીની અને આ તો મારી હામે થાય છે, આમાં કંઈક લાગે છે. એટલે કે કેમ ક્યાંય ઓરું આય આ પગલાને ઓળખેશ. શિયાળે જોયું તો પગલું, અહો આ તો પગલું સિંહનું, હે આ તો વનનો રાજા, આ પગલું તો સિંહનું છે. તે કે ઈ મને અહીંયા બેવરાવીને ગયો છે, હવે તારે મન ખાવી હોય તો ભલે, મૂકવી હોય તો ભલે. શિયાળીએ બિચારું વિચારમાં કર્યું, લાગ્યું કે જો સિંહ એને બેવરાવીને ગયો હોય તો હવારમાં મારો વારો સડાવી દે ને. શિયાળીયું ભાગી ગયું. થોડીક વાર થઈ બીજા પશુ ત્યાંથી નીકળ્યા. જંગલના અનેક પશુ આવ્યા, પણ બકરી બધાને એમ કે ભાઈ આ પગલાવાળાએ મને અહીંયા બેહરી છે. આ પગલાવાળાની જવાબદારી હું અહીંયા બેઠી છું, એટલે એકય જનાવર એને અડ્યા નહીં. પણ પછી હવાર પડતા પડતા વ્યવહારના 5 વાગ્યા ને તો વનનો રાજા પોતે ત્યાંથી આવ્યો. ત્યાંથી બરાબર ધીરે 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 ડગલા લઈને નીકળ્યો અને આમ બકરીને બેઠી જોઈને વિચારમાં પડી ગયો કે આ હા હા હા, આ બકરીની જાત અને ભયભીત વગરની બેઠી છે. સિંહને પણ ઘણી કૌતક થયું,
ત્યાં બકરી રહી નો એકે આખી રાત અને અહીંયા કણે કોઈ પશુ પંખી પાને જાનવર કોઈ હેડા નહીં. એટલે સિંહે જઈને ત્રાપ મારી કે ઉભા રહ્યો રાજા ઉભા રહ્યો, કે કેમ કે પેલા મારી વાત સાંભળો. સિંહ થોડીક વાર હા ખાઈ ગયો, મંદરું આ બકરીની જાતને સિંહ હામી થાય, ગાય આમાં કૌતક હશે. તો કે બોલ, બોલવાનું તો ઈ છે કે આ પગલું ઓળખો છો તમે? સિંહે પગલું જોયું, ઓહો આ તો મારું જ પગલું છે. હે કે હા, તમારું પગલું છે કે હા? ક્યાં જંગલમાં કેટલા જનાવર છે? તો કે અનેક જનાવરો છે. તો કે આ તમારા આધારે હું આખી રાત જીવીશું, મારા બચડા એકલા છે. હું આ બધાને પગલા બતાવતી કે આ પગલા વાળો મને અહીંયા બેવરાવીને ગયો છે, અને પગલાના હિસાબે મને એકય જનાવર ખાઈ હીક્યા નથી, મને અડી હીક્યા નથી, ને હું આમનામ જીવું છું. અને હવે આ પગલું તમે ઓળખી ગયા હોય ને તમારું પોતાનું હોય તો તમારે મને મારવી હોય તો ભલે, ને જીવાડવી હોય તો ભલે, કારણ કે હવે હું કાંઈ બોલી શકું એમ છું નહીં. સિંહના મનની અંદર જે તાળાવાળા હતા ને ખુલી ગયા, બ્રહ્મના તાળા ખુલી ગયા. સિંહે વિચાર કર્યો કે આ બકરીની જાતને મારા પગલા ઉપર કેટલો વિશ્વાસ. આ એક મારા પગલાના આધારે એને કોઈ એડા નહીં, તો હવે આને મારે જીવત દાન દેવું પડે, આને મારે મરાય નહીં, મારા ઉપર એને વિશ્વાસ રાખ્યો છે. એમ સદગુરુના પગલાની જે સ્થાને સ્થાને બેહી ગયા ને, સદગુરુના વિશ્વાસે બેઠા હોય ને એ કોઈથી મરે નહીં, તરી જાય. એટલે સિંહે એને જીવતદાન દઈ દીધું અને બકરી સવારમાં ઉઠીને પોતાના બાળકોને મળવા માટે વહી ગઈ. એમ વિશ્વાસ કોઈથી કોઈનો તોડાય નહીં. આપણા ઉપર વિશ્વાસ જેને રાખ્યો હોય ને, એનો આ જગતની અંદર કોઈ દી વિશ્વાસ ન તોડાય. એટલે કીધું કે સાતડે સાત ન કરશો વિશ્વાસઘાત, ભવસાગર તરવો સહેલો છે, પણ જો કોઈનો વિશ્વાસ ન તોડો તો. માટે કોઈનો વિશ્વાસ નહીં તોડવા.